નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન સિરીઝ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી મુદ્દા ધોરણ સાત વિજ્ઞાન ટેકનોલોજીના સેમ્પ ટુમાં પહેલા ભાગમાં આપણે જોડકા જોડો જોયા હતા આજે આપણે તફાવત જોવાના છે તો મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડ સે હેલ્લો ગુરુજી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી આ પ્રકારના ખૂબ જ અગત્યના પુનરાવર્તનના વિડીયો હોય કે અગત્યના અન્ય વિડીયો આપણા સુધી પહોંચી રહે વૈદિક મેથેમેટિક્સના હોય સાયન્સના હોય મેથ્સના હોય કે અન્ય અગત્યના વિડીયો એજ્યુકેશનને લગતા વિડીયો માટે અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે અમારી વેબસાઇટ હેલો ગુરુજી બ્લોગ સ્પોર્ટ ડોટ કોમ પર પણ આપણે જઈ વિવિધ પ્રકારના વિડીયો જોઈ શકો છો અને અગત્યની માહિતી મેળવી શકો છો જેની લિંક નીચે આપેલી છે તો ચાલો મિત્રો આજે આપણે તફાવત જોઈએ તફાવતમાં પહેલો તફાવત છે ધમની અને શીરા તો અહીં આપણે ધમની અને શીરાની વાત કરીએ તો અહીં થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીં ધમની લખેલું આવશે

તો લખવો જરૂરી છે સાથે સાથે એક એક માર્ક્સના સવાલ પણ આમાંથી જ થઈ જાય છે બીજો તફાવત છે મિત્રો પુકેસર અને સ્ત્રીકેસર તો તે પુષ્પોનું નર પ્રજનન અંગ છે સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેમાં પરાગાશય ઉપર પરાગ રજ ઉત્પન્ન થાય છે તેમાં અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે ત્રીજો તફાવત છે નિયમિત ગતિ અનિયમિત ગતિ તો નિયમિત ગતિની પહેલા વ્યાખ્યા લખે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તેને નિયમિત ગતિ કહેવાય જ્યારે અનિયમિત ગતિ કોને કહેવાય તો આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક આ પ્રકારની ગતિ માટે અંતર આલેખ કેવો હોય છે સુરેખ એટલે જો આવો હોય મિત્રો સુરેખ હોય છે આ પ્રકારનો ગતિ માટેનો અંતર આલેખ જે હોય સમય સાથેનો તે સુરેખ હોતો નથી આવો હોય છે બરાબર છે આલેખ કેવો હોય મિત્રો સુરેખ હોય છે આગળની વાત કરીએ બંધ પરિપથ ખુલ્લો ઋણ છેડા સુધીનો છેડા પરિપથ પૂર્ણ થાય આવા પરિપથને બંધ પરિપથ કહે છે બંધ પરિપથ એટલે જો આવું મિત્રો કે બંધ પરિપથ એટલે કે અહીંયાથી આમ જાય બરાબર અહીંયા સ્વીચ હોય અને આને કહેવાય બંધ પરિપથ ખુલ્લો પરિપથ જ્યારે સ્વીચ વિદ્યુત કર ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે બેટી ધન છેડાથી ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થતો નથી આવા પરિપથને ખુલ્લો પરિપથ કહે છે બંધ પરિપથમાં રચવાની સાથે જ વિદ્યુતનું પ્રવાહ વહેવા લાગે છે એટલે કે વિદ્યુતનું વહન થાય છે આમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તો આ રીતે થયો બંધ પરિપથ અને ખુલ્લો પરિપથ ખુલ્લો કહેવાય ખુલ્લો પરિપત આ બંધ જો અહીંયા જોડેલું છે આગળની વાત કરીએ અંતરગોળ અરીસો અને બહિર ગોળ અરીસો તો જે ગોલી અરીસાના ના અંતર ગોળ સપાટી પરાવર્તક હોય તેને અંતર ગોળ અરીસો કહે છે જે ગોલી અરીસાના બહિર ગોળ સપાટી પરાવર્તક હોય કે બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર ગોળ અરીસો કહે છે અંતર્ગો અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે અંતર્ગો અરીસામાં સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ બહિરગોળીસામાં રચાતું પ્રતિબિંબ હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતા કેવું હોય નાનું અંતર્ગ ઉપયોગ આ કાન નાક અને ગળા અને દાંતના ડોક્ટર કરે છે બરાબર છે આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું હોય છે કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ છે આ પ્રતિબિંબ ઝીલી શકાતું નથી આ પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે હોય છે આ પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે મિત્રો જતું હોય છે તો મિત્રો ખૂબ અગત્યના તફાવત આપણે પૂર્ણ કર્યા હવે આના પછીના વિડીયોમાં આપણે સવિસ્તાર પ્રશ્નો જોઈશું પ્રયોગો જોઈશું તો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લો જેથી પુનરાવર્તનની સિરીઝમાં આપણને દરેક વિડીયો મળી રહે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત